તો આ તરફ ગામના સરપંચ દ્વારા પણ કોરોના મહામારી બાબતે ગંભીરતા દાખવવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાના કુમર ગામના સરપંચ દ્વારા લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી ગામના જરૂરિયાતમંદ પરિવારના ખોરાકની જવાબદારી પોતાના શિરે લીધી છે. કુમર ગામના સરપંચ કાંતિભાઈ દ્વારા આખા ગામને હાલ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. ગામમાં વસતા 4-5 હજાર લોકોને આ સહાય આપવામાં આવી રહી છે. અમારા કુમર ગામની અંદર આજની તારીખમાં પૂરું ગ્રામ પંચાયત અને ડેરીના સહયોગથી અમે સેનિટાઈઝ કરવાનું ચાલુ કર્યું છે. તમામ ધાર્મિક જગ્યાઓ, જાહેર રસ્તાઓ અને તમામ ગળી ગળી, તમામ જે કુમર ગામની અંદર 13-14 ગળીઓ છે અને પરા છે, બધી જગ્યાએ મોટી મોટી સંસ્થાઓ બધી જગ્યાએ સેનિટાઈઝ, 2 ટ્રેક્ટર અને 3-4 પંપ લઈ અને સેનિટાઈઝ કરી રહ્યા છે. આ કોરોનાની મહામારીના ભયંકર રોગના કારણે મારા સરપંચ તરીકે મારા ગામની જવાબદારી હોય, હું સજાગતા અને મારી કમિટી અને ગામના આગેવાનોને બીજા પૂરેપૂરો સહયોગ આપે છે. અમે સરકારના તરફથી જે મફત અનાજ મળ્યું એ પૂરેપૂરા 100% ગામમાં વિતરણ કરેલું છે અને અગાઉ પણ 500 માસ્ક વિતરણ કર્યા હતા. આજે ડેટોલ સાબુ પણ 500 આપવાના છે અને તમામ કોઈ પણ નાનાથી મોટી ભૂઠું ગામમાં ન રહી છે અને જે આ લોકડાઉન ના ભૂતાય એ દિવસ સુધી તમામ જવાબદારી હું ગામ પરથી લેવો છું અને દુકાનની અંદર પણ પાબંધી છે અને ગામ લોકો બહુ સાથ સહકાર આપે છે. માનનીય પ્રધાનમંત્રી સાહેબને મારી સરપંચ તરીકે વિનંતી છે કે આ લોકડાઉન હજી થોડી લંબાવવાની જરૂર છે અને માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ પંચાયત લેવલેથી મળીને સરકાર લેવલથી ખૂબ સારું કામગીરી થઈ છે અને હજી પણ એમ કે લોકડાઉનની ખૂબ જરૂરિયાત અને માગણી છે મારી સરપંચમાંથી.